બની રહેલા ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટ દ્વારા ગોર બેદરકારી બહાર આવી નવા સર્વિસ રોડ બનાવવામાં અડચણરૂપ વીજ થાંભલા દૂર કરવાતા મોટી જાનહાનિની શક્યતા સેવાઈ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા હાઈવે ઉપર વર્ષોથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની ગઈ હતી ત્યારે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાની રજૂઆતના પગલે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડીસા હાઈવે ઉપર 200 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે જેનું કામકાજ પ્રખ્યાત રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે ઓવરબ્રિજની કામગીરી સુંદર રીતે ચાલી રહી છે અને લોકોને ઓવરબ્રિજની કામગીરી દરમિયાન કોઈ પણ મુશ્કેલી ઊભી થઈ નથી જેની નોંધ લેવામાં આવી છે પરંતુ વખાણી ખીચડી દાઢે ચોટે તેવો ઘાટ અત્યારે ડીસા ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ઘડાયો છે અત્યારે ઓવરબ્રિજની કામગીરીમાં ડીસા વંદના પાર્ટી પ્લોટની આગળ સર્વિસ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે સર્વિસ રોડની બાજુમાં 66 કેવીનો વીજ લાઇન નીકળે છે જેનો થાંભલો વંદના પાર્ટી પ્લોટની બાજુમાં ઊભો છે અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટ દ્વારા લોકોના વાહન ચાલકોના જીવ મુશ્કેલીમાં મૂકીને આ થાંભલાને દૂર કર્યા વગર સર્વિસ રોડ તૈયાર કરી દેવામાં આવ્યો છે જે રોડ ઉપર વાહનોની અવરજવર પણ ચાલુ કરી દેવામાં આવી છે જ્યારે આ રોડ ઉપરથી ચાલતા રાહદારીઓ તથા વાહન ચાલકોને અકસ્માતનો મોટો ભય સતાવી રહ્યો છે રચના કન્સ્ટ્રક્શન કંપનીની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા લોકોની જાનમાલની રક્ષા કર્યા વગર પોતાની મનમાની ચલાવીને સર્વિસ રોડ બનાવી દીધો છે ભવિષ્યમાં આ વીજ થાંભલાની મોટી જાનહાનિ થશે તો જવાબદારી કોની રહેશે તેવા સવાલો લોકો રચના કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટને પૂછી રહ્યા છે જ્યારે વીજ થાંભલાને દૂર કર્યા વગર રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝરને ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે અમોએ વિદ્યુત બોર્ડમાં એસ્ટિમેન્ટ ભરી દીધેલું છે પરંતુ લોકડાઉનના કારણે વીજ કંપની દ્વારા થાંભલાને દૂર કરવામાં આવ્યા નથી થી અમારી કોઈ જવાબદારી રહેતી નથી ડીસા શહેર વિદ્યુત બોર્ડના ઇજનેરને ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું અમોને સર્વિસ રોડની કામગીરી ચાલુ કરવાની કોઈ જાણકારી આપવામાં આવી નથી જેથી લોકડાઉનના લીધે થાંભલાને દૂર કરવામાં આવ્યા નથી જ્યારે સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા વીજ થાંભલાને દૂર કર્યા વગર સર્વિસ રોડ કેવી રીતે બનાવવામાં આવ્યો છે જ્યારે રોડ ખુલ્લો મૂકવાથી મોટો અકસ્માત કે વીજ કરંટની ઘટના બનશે તો જવાબદારી કોની સામે રચના કન્સ્ટ્રક્શન કંપનીની ઘોર બેદરકારી બહાર આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડરની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોય છે તેવું પ્રાથમિક દ્રષ્ટિ દેખાઈ રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા અગાઉ પણ લોકડાઉનમાં ઓવરબ્રિજની કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છતાં બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચના કન્સ્ટ્રક્શન કંપની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી રચના કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટ દ્વારા ને કોઈ રાજકીય પીઠબળ હોવાનું લોકમુખે જાણવા મળી રહ્યું છે તેથી વારંવાર સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના બાહોસ કલેક્ટર શ્રી દ્વારા રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ડીસા હાઈવે ઉપર બની રહેલા ઓવરબ્રિજની ઓચિંતી મુલાકાત લેવામાં આવે તો અનેક બેદરકારી બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે રિપોર્ટર રતનસિંહ ઠાકોર બનાસકાંઠા